વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સર્વેને જ્યારે 12મા સાયન્સ બી ગ્રુપ પછીના અલગ અલગ જે કોર્સિસ મેડિકલ અને પેરામેડિકલ ના હોય છે તેમાં જે મેડિકલ ક્ષેત્રના કોર્સિસ છે, ખાસ કરીને MBBS ના જે કોર્સિસ છે એની ચોઈસ ફિલિંગ કરવાનો સમય છે, ત્યારે તમારે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી એની આજે આપ સર્વેને હું માહિતી આપું છું। તો સર્વપ્રથમ ચોઈસ ફિલિંગ કરતી વખતે જે વેબસાઈટ હોય એ વેબસાઈટ ની અંદર તમારે ચોઈસ ફિલિંગ પસંદ કરી અને એમાં દરેક મેડિકલ કોલેજની પસંદગી છે એ કરવાની હોય છે। એમાં સર્વપ્રથમ ગવર્મેન્ટ કોલેજ 6 આપેલી છે, એ 6 ગવર્મેન્ટ કોલેજ છે જેની ફી વર્ષની 25000 રૂપિયા માત્ર હોય છે। તો એ 6 કોલેજ સર્વપ્રથમ ફિલ અપ કરવાની છે। કોઈ વિદ્યાર્થી એવું ન વિચારે કે મારે ઓછા મેરિટ છે જેથી મારે ગવર્મેન્ટમાં તો મળશે જ નહીં, તો શા માટે ફિલ અપ કરવી, એવું નથી। દરેક કોલેજો ફિલ અપ કરવી જરૂરી છે અને એમાં સર્વપ્રથમ ગવર્મેન્ટ કોલેજ, ત્યાર પછી ગ્રાન્ટીન એડ કોલેજ અને ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, એ ક્રમની અંદર આપણે પ્રેફરન્સ આપી અને મેડિકલ કોલેજની પસંદગી ઓનલાઈન કરવાની હોય છે। સર્વપ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર જ્યારે પસંદગી કરતા હોઈએ ત્યારે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બીજા નંબરે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા, ત્રીજા નંબરે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, ચોથા નંબરે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, પાંચમા નંબરે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અને છઠ્ઠા નંબરે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર। આ રીતે ગવર્મેન્ટ કોલેજની પસંદગી કરવાની હોય છે। ત્યાર પછી જેને આપણે ગ્રાન્ટીન એડેડ કોલેજ કહીએ છીએ, જેને મેડિકલની ભાષામાં GMERS એવી કોલેજનું નામ આપવાનું હોય છે। તો 6 કોલેજ પછી 7મા ક્રમે GMERS મેડિકલ કોલેજ સોલા અમદાવાદ, 8મા નંબરે GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા, 9મા નંબરે GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર, ત્યાર પછી ધારપુર પાટણ, ત્યાર પછી વલસાડ, જૂનાગઢ, હિંમતનગર, વડનગર અને 15મા ક્રમે જે હમણાં છેલ્લે ગવર્મેન્ટે મંજૂરી આપી છે એવી બે GMERS કોલેજ છે, જેમાં પાલનપુર બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને જાયદસ મેડિકલ કોલેજ દાહોદનો સમાવેશ થાય છે। તો આ રીતે 10 અલગ અલગ મેડિકલ કોલેજ GMERS ની છે એ બીજા ક્રમે, એટલે કે 6 ગવર્મેન્ટ કોલેજ પછી ભરવાની હોય છે, તો એ તમે ખાસ ધ્યાનમાં રાખજો। ત્યાર પછી 17મા ક્રમે જે આપણે મેડિકલ કોલેજ ભરવાની છે એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની પસંદગી કરવાની હોય છે। એમાં જ્યાં એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારીએ તો NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ 18મા ક્રમે સ્મિનેર કહેવામાં આવે છે, જે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજ છે, કે એ કોલેજની અંદર સામાન્ય રીતે જે સુરત મહાનગરપાલિકાના જે વિદ્યાર્થીઓ હોય છે અને જેને મ્યુનિસિપલ કમિશનરનો દાખલો હોય છે એમને એડમિશન આપવામાં આવે છે। એ જ રીતે AMC MET મેડિકલ કોલેજ અમદાવાદ, તો એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જેમની પાસે જે વિદ્યાર્થી પાસે દાખલો હોય અને એ વિદ્યાર્થીઓને આ કોલેજની અંદર 50% અનામત મળે છે। ત્યાર પછી 19મા ક્રમે CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર, 20મા ક્રમે અદાણી મેડિકલ કોલેજ જેને ટૂંકમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ જેને ગેમ્સ કહેવામાં આવે છે, જે ભુજ ખાતે આવેલી છે। ત્યાર પછી 21મા ક્રમે મેં તમને જે વાત કરી AMC મેટ મેડિકલ કોલેજ અમદાવાદ, 22મા ક્રમે GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, અને આ રીતે 23મા ક્રમે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસર
અને છેલ્લે કારુણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ પોસ્ટ લીમડા તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા. આ રીતે દરેક વિદ્યાર્થીએ 24 મેડિકલ કોલેજની ઓનલાઈન પસંદગી કરવાની હોય છે અને આ ચોઈસ ફિલિંગ કર્યા પછી જ્યારે મોક રાઉન્ડ ની આપણે આ પસંદગી કરીએ છીએ ત્યાર પછી મોક રાઉન્ડનું જે રિઝલ્ટ બહાર પડે એમાં તમને તમારા મેરિટ મુજબ કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે એ એ જ્યારે મેડિકલ મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડશે ત્યારે તમને ખ્યાલ આવશે કે મને આ કોલેજ મળવા પાત્ર છે. તો જ્યારે તમે ફાઇનલ ચોઇસ ફિલિંગ કરો ત્યારે એ ક્રમની અંદર તમારે ફાઇનલ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે કે જેથી કરીને ફાઇનલ ચોઇસ ફિલિંગમાં જે પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરી હશે અને જે પ્રમાણે તમારું મેરિટ આવેલું હશે એ મેરિટ મુજબ તમને પસંદગી મળશે અને ત્યારબાદ એ પસંદગી મુજબ તમને મેસેજ આવી જશે અને ત્યાર પછી એ જે બીજે મેડિકલ કોલેજની આખી જે કમિટી છે ત્યાં ઓનલાઈન ફીસ અને વેરિફિકેશન વગેરે જે કાંઈ પ્રોસિજર હશે એના માટે જવાનું રહેશે અને પછી જે તે કોલેજની અંદર એ તમારે તમારા સર્ટિફિકેટ સાથે જઈ અને બાકીની હાજર રિપોર્ટ આપવાનો રહેશે. આ રીતે આપ સર્વેને MBBS ની અંદર એડમિશન માટે થઈ અને માહિતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં જો કોઈ પણને કાંઈ પણ મૂંઝવણ લાગે તો અમારી વેબસાઇટ જે છે એ વેબસાઇટ ની અંદર પણ તમે મુલાકાત લઈ શકો છો અથવા મારું ઈમેલ એડ્રેસ પરેશ પંડ્યા PARESH PANDYA 4245@gmail.com એ ઉપર પણ તમે મને લખી શકો છો. એ જ રીતે મારા વોટ્સએપ અને કોન્ટેક્ટ નંબર 9979574151 99 79 57 41 51 આ નંબર ઉપર પણ ગમે ત્યારે કોઈ પણ ને જરૂરિયાત ઊભી થાય તો મને ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો અને આપ સર્વેને આ સંદર્ભે હું ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તમે સફળતાના શિખરો સર કરો એવી હાર્દિક શુભેચ્છા. ધન્યવાદ.